આવ્યું હોય તો અમારે અહીંયા પાણી ભરવા આવવું પડે. આ બિલાડી કોના કુવામાં પડી છે? અંતરના કુવા. તમને ક્યારે જાણ થઈ? અમને આજ સવારે. આવું કેટલી વાર બન્યું? આવું કેટલી વાર બન્યું? 4-5 વખત બન્યું. मेरे गांव का नाम मोटा टिमला गांव है. गुजरात राज्य के लिमडी तहसील में पड़ता है, जहां पर 30 जनवरी के रोज सुबह में किसी शरारती तत्व ने दलितों के पीने के पानी के कुएं में मरा हुआ बिल्ली डाल दिया था. ताजुब की बात यह है कि ये पहली घटना नहीं है, ये तीसरी बार ऐसी घटना हुई है. जबकि पहली बार किसी शरारती तत्व ने मरा हुआ कुत्ता पीने के पानी के कुएं में डाल दिया था. અત્યારે તો આ મીંદાડી અંદર નાખી છે એ હું જોવા આવીશું. બરાબર, ખાલી કરી નાખ્યું પણ કાચ બિલાડું નાખ્યું, કાન વળી પાછું ઉંદરડું નાખી દે, વળી બીજા દિવસે આપણા તૂટેલા ફૂટેલા ચંપલ નાખી દે, વારંવાર આવું બના બની જાય. ગામમાં કેટલા કુવા છે? ગામમાં તો અમારે 3-4 કુવા છે, પણ અમારે તો આ એક જ ઉપયોગમાં આવે છે. એસી વારદાતો કે પીછે દલિતો કો અપમાનિત કરને કા ઉદ્દેશ સીધા હી દિખાઈ દેતા હૈ, પર ઇસ બાર એસા નહીં હુઆ, ક્યુંકિ કુછ યુવાઓને મિલકર और कैमरे की मदद से इस गांव के लोगों ने, खुद सरपंच ने साथ में आकर पुलिस स्टेशन में जाकर लिखित में जानकारी दी, उसके साथ साथ तालुका विकास अधिकारी, DYSP, कलेक्टर श्री और समाज कल्याण अधिकारी को इस घटना के बारे में लिखित जानकारी दी, जिससे समाज कल्याण अधिकारी ने आकर PSI को भी इस घटना के बारे में इंक्वायरी करने के लिए આજે તમે રજૂઆત કરી એ અનુસંધાને મોટા ટીમલા ગામની મુલાકાત લેવામાં આવી અને સ્થળ ઉપર જોયું તો કૂવાની અંદર જે બિલાડી હતી એ મરેલી પડેલી જોઈ છે. આ અંગે જરૂરી સંબંધિત જે ખાતા છે એને જાણ કરવામાં આવશે અને ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. આજે ગઈકાલે જે મારી પાસે રજૂઆત માટે આવેલા પોલીસ સ્ટેશને એના અનુસંધાને આજે આ બિલાડું પણ કાઢી લેવામાં આવેલ છે, પાણી પણ ઉલેચવામાં આવશે અને આની પૂરેપૂરી ચોક્કસ તપાસ થશે. જો કોઈ આવું કૃત્ય કર્યું હશે તો એના વિરુદ્ધ કાયદેસર કરવામાં આવશે. સમક્ષ અધિકારી રૂબરૂ પધારેલા અને અમારી જે માહિતી મેળવી અને પોલીસ સ્ટેશનના કર્મચારીઓને અને PSI શ્રી સાહેબને અહીંયા રૂબરૂ બોલાવી પોલીસના સ્ટાફના માણસો દ્વારા બિલાડીને બહાર કાઢવામાં આવેલ. ત્યારબાદ મેં જે ગામનું પાણી, જે કૂવાનું પાણી હતું, તે કૂવાના પાણીને મેં સાફ મોટર દ્વારા સાફ કરી અને કૂવો રિચાર્જ કરી અને એમાં પાણી ભરવામાં આવેલ છે. આ સંપૂર્ણ વિજય વ્યવસ્થા છે, કેમેરાની તાકાત છે અને બિપિનભાઈના સાથ સહકાર છે અને ગામ લોકોના સાથ સહકારથી આ દરેક કાર્યમાં મેં સફળતા મેળવી છે. મેં બિપિન સોલંકી, ગુજરાત રાજ્ય કે લિમડી તહસીલ સે, ઇન્ડિયા અનહડ કે લીએ.